કેરળમાં એક જ પરિવારના 5 લોકોને કોરોના. ઇટલીથી થોડા સમય પહેલા જ ભારત આવ્યો હતો પરિવાર, તો લદ્દાખમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિનું મોત. રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર નક્કી કરવા ભાજપ કોંગ્રેસની કવાયત. ગુજરાત આવેલા રાજીવ સાતવે પ્રદેશ નેતાઓ પાસે માંગ્યો રિપોર્ટ, તો ભાજપના ઉમેદવાર નક્કી કરવા આવતીકાલે બેઠક. અમદાવાદમાં ઢોર ગાયબ થવાના મુદ્દે રાજકારણ ગરમાયેલું. કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને ઘેરવાની બનાવી રણનીતિ. જવાબદાર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી કરશે વિરોધ. ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું આજે પરિણામ. એબીવીપી એનએસયુઆઈ બંનેએ કર્યા જીતના દાવા. હોળીના તહેવાર પર મહેસાણાના પશુપાલકોને મોટી ભેટ. દૂધસાગર ડેરીએ કિલો ફેટના ભાવમાં 25 રૂપિયાનો કર્યો વધારો. 11 માર્ચથી લાગુ થશે નવો ભાવ. આજે ફાગણી પૂનમ હોળી. દેશભરમાં રંગોત્સવના ઉત્સાહનો માહોલ. અલગ અલગ જગ્યાએ પરંપરાગત રીતે ઉજવાશે હોળીનો પર્વ.